નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલમાધવ પબ્લિક સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી એમાં આજે ત્રીજું યુનિટ શરૂ કરીશું. જુમો 20 થી આપણે આગળના વિડીયોમાં જોયું યુનિટ 2 એ પૂરું કર્યું છે. હવે તમારે આ પાઠની સમજૂતી એપ્લિકેશનમાંથી વિડીયો જોઈ લેવો. તો આજે આપણે યુનિટ 3 શરૂ કરીશું, જુમો 20 થી. એ બોધકથા છે, એના લેખકનું નામ છે ગૌરીશંકર ગૌરધામ જોશી, એનું ઉપનામ છે ધૂમકેતુ. તો એમનો જન્મ 12/12/1892 થયો હતો. એમનું મૃત્યુ 11/3/1965 થયું હતું. તો એ સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસેના વીરપુર ગામમાં એમનો જન્મ થયેલો હતો. એણે આપણને ટૂંકી વાર્તાઓ આપેલી છે, નવલકથાઓ આપેલી છે, પ્રવાસ વર્ણન આપેલું છે, એવા સાહિત્ય પ્રકારો અનેક આપેલા છે. તો આ જુમો 20માં માનવ અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમભાવનું, મિત્રતાનું વર્ણન કરેલું છે. તો આજે આપણે પાઠની તમારી આઈડલમાં આઈ બુકમાં આપણે તમારે પૂરવાનું છે. તો પહેલું આપણે શરૂ કરીશું. પ્રશ્ન 1, તમારે તમારી આઈ બુકમાં મારી સાથે લખતું જવાનું છે અને સમજૂતી મેળવવાની છે. તો પ્રશ્ન 1, જુમો 20 પાઠના લેખકનું નામ જણાવો. તો આપણે જોયેલું છે જુમો 20 પાઠના લેખકનું નામ શું છે, તો આપણે આખું લખવાનું છે ઉપનામ સહિત. તો આપણે લખો એમાં જવાબ, જુમો 20 પાઠના લેખક ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ધૂમકેતુ છે. હવે બીજું, ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ જણાવો. આપણે જોયું તો ઉપનામ શું હતું ગૌરીશંકર જોશીનું ઉપનામ, તો આપણને ઓપ્શન આપેલા છે એ વાસુકી, બી ધૂમકેતુ, સી પુનર્વસુ, ડી દર્શક. તો બી આવશે ધૂમકેતુ. ત્રીજું જોઈએ, જુમો આણંદપુરમાં ઝૂંપડામાં રહેતો હતો, એ સાચું છે કે ખોટું? તો હા, એ આણંદપુરમાં ઝૂંપડામાં રહેતો હતો, તો સાચું આવશે. ચોથું, જુમો શ્રીમંત મા બાપના ઘરે જન્મ્યો હતો, તો હા સાચું આવશે. પાંચમું, ચારેય તરફ ગટરની ખાલી જગ્યા આવતી હતી, કૌંસમાં આપણને ઓપ્શન આપેલા છે વાસ અને દુર્ગંધ, તો પાંચમાં શું આવ્યું હતું? દુર્ગંધ આવી હતી. તો શું આવશે? ચારેય તરફ ગટરની ખાલી જગ્યામાં તમારે દુર્ગંધ લખવાનો છે, આવતી હતી. હવે છઠ્ઠું જો, જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય? આ વેણુ છે એ પાડાનું નામ છે, એની પાસે એક જે પશુ હતો એ પાડો હતો, એનું નામ છે વેણુ. તો એ બંને વચ્ચે શેની લાગણી હતી, એ આપણે ઓપ્શન આપેલા છે, એમાં આપણે જવાબ લખવાનો છે. એ માનવ પ્રેમ, બી પશુ પ્રેમ, સી માનવતા, ડી લાગણી વેળા. તો શું આવશે? બી પશુ પ્રેમ હતો. તડકા છાયા જોવા એટલે શું? સાતમું, તડકા છાયા જોવા એટલે શું? તો જવાબમાં લખો, તડકા છાયા જોવા એટલે જીવનમાં સુખ દુઃખમાંથી પસાર થવું. આઠમું, જુમાના પાડાનું નામ શું હતું? તો આપણે આગળ ઓપ્શન હતા એમાંથી આપણે જોયું હતું જુમાના પાડાનું નામ શું હતું, તો જવાબમાં લખો, જુમાના પાડાનું નામ વેણુ હતું. નવમું, પાડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું? તો જવાબમાં લખો, પાડાનું નામ વેણુ જુમાના કોઈ મિત્રે પાડ્યું હતું, મિત્રએ પાડ્યું હતું, જુમાના મિત્રએ પાડ્યું હતું. દસમું જોવો, હવે જુમો નાનપણમાં લક્ષાધિપતિ હતો, સાચું કે ખોટું? તો એ સાચું છે. અગિયારમું, જુમાના 3 ઝૂંપડામાં શું સચવાઈ રહેતું હતું? તો જવાબમાં લખો, જુમાના 1 ઝૂંપડામાં વેણુ બંધાતો, બીજા ઝૂંપડામાં જુમો રહેતો હતો અને ત્રીજા ઝૂંપડામાં વેણુ માટે ઘાસ ભરાતું હતું. બારમું, જુમાના પેટમાં ઘ્રાસકો કેમ પડ્યો? હવે જો જવાબમાં લખો, થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો જોઈ હમણાં ગાડી આવશે, કાં એમાં ઇન્વર્ટેડ કોમામાં લખેલું છે હમણાં ગાડી આવશે, એ વિચારથી જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો. હવે તેરમું, જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો?
જુમો જ્યારે પદણવા ગયો તો શેના ઉપર બેસીને પદણવા ગયો હતો એ આપણને કીધું છે. તો આપણને ઓપ્શન આપેલા છે શેના ઉપર બેસીને ગયો હતો એ, તો એ જોઈએ. એ હાથી પર, બી ઘોડા પર, સી પાડા પર, ડી વેણ ઉપર. તો શેના ઉપર બેસીને ગયો હતો એ? હાથી પર. 14મું, જુમો અને વેણું દિવસ દરમિયાન શું કરતા હતા એનું આપણે વર્ણન કરવાનું છે. આ તમારી આઈ બુકમાં આ સવાલ લખેલો જ છે જવાબ, તો આપણે એની સમજૂતી મેળવીએ. જુમો વેણુંની પીઠ ઉપર મોટી મશક ભરીને સવારના 5 વાગે નીકળી પડતો. ત્યારે જુમો એકાદ ગીત લલકારતો ચાલ્યો જતો. બારણે બારણે પાણી ભરી દીધા પછી બંને પાછા વળતા. પાછા વળતી વખતે જુમો 1 પૈસાના ગાજર કે ટમેટા કે ભાજી પોતાના માટે ખરીદતો, તેમજ વેણું માટે બધ ભરીને ગદબ ખરીદતો. આ એક ગદબ એટલે કે એના માટેનો જે ઘાસ હોય છે એ ખરીદતો, જેને વેણું પાછળથી ખાતો આવતો હોય. ત્યારબાદ બપોરથી સાંજ સુધી જુમો હોકો ગગડતો હતો અને વેણું માખીઓ ઉડાડતો, કાન ફફડાવતો, ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય. શેઠ અને નોકર બપોરથી સાંજ સુધી એકબીજાને નિહાળ્યા કરતા. આખો દિવસ એ બંને સાથે જ રહેતા અને એકબીજા વચ્ચે એનો પ્રેમ આમાં દર્શાવેલો છે. પછી સાંજે બંને નદીના કાંઠા સુધી ફરવા નીકળતા. પછી બધા બંને સાંજના એ બંને ફરવા જતા હતા. હવે 15મું જોઈએ, જુમો પોતાના શાક માટે કેક પૈસાના ગાજર ટમેટા કે ભાજી ખરીદતો. સાચું કે ખોટું? તો હા, એ આપણે આગળ જોયું છે, આપણે સવાલ વાંચેલો છે, એમાં આપણે જોયું છે. 16મું, ગદબ શબ્દનો અર્થ જણાવો. ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ રજકો એટલે ગદબ. હવે જોઈએ 17મું, જુમો વેણુંને ખવડાવવા રોજ શું ખરીદતો હતો? તો આપણે જોયું છે શું ખરીદતો હતો એ, જુવાર, બી બાજરી, સી ગદબ, ડી સૂકું ઘાસ. તો શું આવશે? સી ગદબ. 18મું જોઈએ, જુમો અને વેણુંનો મૈત્રી પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો. તો આ તમારે આઈ બુકમાં આનો જવાબ આપેલો જ છે, તો આપણે એને સમજીએ. જુમો અને વેણુંની મિત્રતા અનોખી હતી. તેમની મૈત્રી બાળપણથી આજ સુધી અખંડ હતી, ક્યારેય તૂટી નહોતી એવું એમ કહે છે. જુમો અને વેણું બંને અલગ અલગ ઝૂંપડામાં રહેતા હતા, તેમ છતાં બંને આખો દિવસ એકબીજાને નિહાળ્યા કરતા એટલે કે એકબીજાને સામું એકીટસે જોયા કરતા. સવારે લોકોના ઘેર પાણી ભરવા જતા, સાંજે નદી કિનારા સુધી ફરવા નીકળતા. સવારે બંને બધાના ઘરે ઘરે પાણી ભરવા જતા, સાંજે નદી કિનારા સુધી એ લોકો બંને સાથે ફરવા નીકળતા. વેણું ઘાસ ન ચરે તો જુમો તેનો મીઠો ઠપકો પણ આપતો હતો, કેમ ખીજાતો હોય એવી રીતે પ્રેમથી ખીજાતો હતો, એટલે કે મીઠો ઠપકો આપતો હતો. વેણુંનો પગ જ્યારે પાટામાં ફસાઈ જાય છે ત્યારે જુમો તેને કાઢવાનો ખૂબ પ્રયત્ન કરે છે. રસ્તે જતા યુવાનોની અને ફાટકવાળાની મદદ માંગે છે. જે આ રેલવે સ્ટેશન રેલવે હોય ત્યાં ફાટક એક હોય છે, એની મદદ માંગે છે. પણ જ્યારે તેને મદદ નથી મળતી ત્યારે એ પણ વેણું પાસે પાટા પર બેસી જાય છે અને તેને સમજાવતા કહે છે કે દોસ્ત, ભાઈ, વેણું, આપણે બંને સાથે છીએ. હું જુમો વેણું સાથે મરવા તૈયાર થઈ જાય છે, પરંતુ વેણું પોતાની વફાદારી નિભાવતા પોતાનું માથું મારી જુમાને દૂર ફેંકી દે છે અને તેનો જીવ બચાવે છે. વેણુંના મૃત્યુ પછી પણ જુમો તેને યાદ કરે છે અને તે સ્થળે ફૂલ ચડાવે છે. આમ બંનેની મૈત્રી અનોખી અને અનેરી હતી. તો આપણે જોઈએ બંનેની મૈત્રી કેવી હતી, તો એ બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. એક મૃત્યુના આરે હતો તો એની સાથે એ પણ મરવા તૈયાર હતો. 19મું, જુમાની ઘરાક વિશેની શું માન્યતા હતી? તો જવાબમાં લખો, જુમાની ઘરાક વિશેની એ માન્યતા હતી કે પછી ગુરુ વિરામ કરવાનું છે, એક અવતરણ ચિહ્નમાં લખવાનું છે. પોતાની જરૂરિયાતથી વધારે કામ કરવું નહીં અને કોઈ વધુ કામ આપે તો લેવું નહીં. ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં. હવે જો આટલું છે એ તમારે ઇન્વર્ટેડ કોમામાં લેવાનું છે.
અને આને ગુરુ વિરામ. આપણે આ વાક્યની શરૂઆત કરીએ ત્યારે જુમાની ખોરાક વિશેની એ માન્યતા હતી કે ત્યાં તમારે ગુરુ વિરામ, ગુરુ વિરામ એટલે કે બે આગળ ટપકા કરવાના છે એ તમારે યાદ રાખવાનું છે, અને યોગ્ય વિરામ ચિહ્ન પણ મૂકવાના છે. આ તમે જ્યારે તમારી આઈ બુકમાં લખો ત્યારે યોગ્ય રીતે જે જે વિરામ ચિહ્ન આવે, જ્યાં અવતરણ ચિહ્ન આવે એ તમારે ફરજિયાત કરવાનું છે. હવે આપણે 20મું જોઈએ. વેણુના મતે શું ગૃહસ્થાયીનું લક્ષણ નથી? તો આપણે જોઈએ એનો જવાબ. બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયીનું લક્ષણ નથી. પછી અલ્પવિરામ છે એમ વેણુ માને છે. તો તમારે આટલું લખ્યું છે કે બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયીનું લક્ષણ નથી, તો તમારે ત્યાં અલ્પવિરામ મૂકવાનું છે અને પછી લખવાનું છે એમ વેણુ માને છે. હવે 21મું જોયો. ચાલ ત્યારે ઘેર જઈને ખાજે, આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો જવાબમાં લખો, આ વાક્ય જુમો બોલે છે અને વેણુને કહે છે. હવે આપણે 22મું જોઈએ. વેણુનો પગ ક્યાં ફસાઈ ગયો હતો? તો આપણને ઓપ્શન આપેલા છે, એ ગાડાના પૈડાની નીચે, બી રેલવેના પાટામાં, સી કાદવમાં, ડી ખાડામાં. તો જવાબમાં શું આવશે? બી રેલવેના પાટામાં. હવે આપણે જોઈએ 23મું. પાડાના પગને બહાર કાઢવા માટે જુમાએ કોની પાસે મદદ માંગી? તો જવાબમાં લખો, જુમાએ ફરવા નીકળેલા યુવાનો પાસે પાડાના પગને બહાર કાઢવા માટે મદદ માંગી. 24મું. ફરવા નીકળેલા યુવાને જુમાને મદદ માટે ફાટકવાળા પાસે જવા કહ્યું હતું, સાચું કે ખોટું? તો હા, સાચું હશે. 25મું જોઈએ. ફરવા નીકળેલા યુવાનું શબ્દ ચિત્ર તમારી ભાષામાં લખો. તો જવાબમાં લખો, ફરવા નીકળેલા યુવાનો શોખીન હતા, બંનેના હાથમાં નેતરની એક એક સોટી હતી, તેઓ એ સોટીને ઉછાળતા ચાલતા હતા, તેમણે માથા પર ટોપી પહેરી હતી, પણ ખુશનુમા હવાને માણવા તેમણે ટોપી ઉતારીને હાથમાં લઈ લીધી હતી. હવે 26મું જોઈએ. જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા હતા? તો જવાબ લખો. આ તમારા જવાબમાં આઈ બુકમાં આપેલો છે, તો ખાલી આપણે વાંચવાનો છે. જુમાએ વેણુને બચાવવા સૌથી પહેલાં પાટામાં ફસાયેલા વેણુના પગને આમ તેમ મરડીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ તેને સફળતા ન મળી. પછી રસ્તે જતા બે યુવાનને મદદ કરવા વિનંતી કરી. પછી અલ્પવિરામ આવશે, પણ એ યુવાનોએ તેને ફાટકવાળા પાસે જવાનું કહ્યું. એવામાં ટ્રેનની સિસોટી સંભળાઈ, પૂર્ણવિરામ. ઝડપથી ફાટકવાળાની ઓરડી પાસે જઈ તેણે વિનંતી કરી. પછી અલ્પવિરામ કરવાનું છે, અવતરણ ચિહ્ન કરવાના છે, સિગ્નલ ફેરવો, અલ્પવિરામ, મારું જનાવર કચરાઈ જશે. પછી અલ્પવિરામ કરો અને ઇન્વર્ટેડ કોમા પૂરા. પણ ઓરડીમાંથી બેદરકાર જવાબ મળ્યો કે પાછું પૂર્ણવિરામ લેવાનું છે. પછી ડબલ અવતરણ ચિહ્નમાં ઘેર કોઈ ભાઈ માણસ નથી, તેથી જુમો નિરાશ થઈ ગયો. તો આ પૂર્ણવિરામ કરવાનો છે. ઓલા અવતરણ ચિહ્ન તમારે જે બે કર્યા છે એ પૂર્ણ કરવાના છે. આમ પછી અલ્પવિરામ, જુમાએ વેણુને બચાવવા અનેક પ્રયત્નો કર્યા, ત્યાં આપણે પૂર્ણવિરામ આ પૂરું થઈ ગયું છે. હવે 26મું. છવ્વીસમું પૂરું થયું છે. હવે 27મું જોઈએ. વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો શો નિર્ણય કરે છે? તો જવાબમાં લખો, વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો વેણુની સાથે મોતને ભેટવાનો નિર્ણય કરે છે. તો આજે આપણે 1-27 પ્રશ્ન આજે આપણે કર્યા છે. હવે પછીના વિડીયોમાં આપણે 28મો પ્રશ્ન કરીશું. થેન્ક યુ.